નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા ફરી એક વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ભાગ બે ની અંદર છેલ્લે ચર્ચા કરી હતી કે દાખલા નંબર 5 ની, બરોબર છે? તો હવે આપણે ભાગ ત્રણ ની અંદર પાઠ પહેલો પૂર્ણાંક સંખ્યાઓ, બરોબર, એનો ભાગ ત્રણ કે જેમાં હવે આપણે ચર્ચા કરવાની છે આગળ દાખલા નંબર 6 ની. જો વિદ્યાર્થી મિત્રો, પેલા રકમ વાંચીએ તો એવું કે છે કે રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. એટલે નીચે આકૃતિ પણ સાથે આપેલી છે, તો આપણે એક નાનકડી આકૃતિ અહીંયા દોરીએ. તો આપણને આમાં આ દિશા, એટલે અહીંયા લખ્યું છે પશ્ચિમ, પછી આ તરફની દિશા એટલે પૂર્વ, પછી એક બિંદુ આપ્યું છે એ, બીજું એક બિંદુ આપ્યું છે એનાથી નજીક બી. હવે એવું કે છે કે રીતા એ બિંદુ થી પૂર્વ દિશા, એટલે કે પૂર્વ દિશા એટલે આપણે આ સંખ્યા રેખામાં જોઈએ તો કઈ દિશા થાય છે? જમણી દિશા તરફ, એટલે કે જમણી દિશા તરફ, એટલે કે પૂર્વ દિશા તરફ બી બિંદુ સુધી કેટલા કિલોમીટર નું અંતર કાપે છે? 20, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે 20 કિલોમીટર જેટલું થયું. કેટલું થયું? 20 કિલોમીટર નું અંતર કાપે છે. હવે જો એ જ રસ્તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર નું, એટલે કે હવે બિંદુ બી, એટલે કે પેલા રીતે અહીંયા એ બિંદુએથી શરૂઆત કરી પૂર્વ તરફની દિશામાં બી બિંદુ સુધી 20 કિલોમીટર નું અંતર કાપે છે, ફરી પાછું એ જ જગ્યાએથી એટલે કે બી બિંદુએથી, પરંતુ હવે દિશા ઊંધી થઈ જાય છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ, હવે એને કેટલું અંતર કાપવાનું કીધું છે? તો કે 30 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. કેટલું કાપે છે? 30 કિલોમીટર સુધીનું અંતર કાપે છે, અને આપણે કહીએ 30. તો જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે, એટલે કે જ્યારે દિશા છે એ બિંદુએથી પૂર્વ તરફ જાય છે તેને આપણે ધન પૂર્ણાંક ગણીએ છીએ, અને જો પશ્ચિમ દિશા તરફ જે અંતર કાપવામાં આવે છે, એટલે કે બી થી જ્યારે એ પશ્ચિમ દિશા તરફ કાપશે ત્યારે આપણે એને કેવું ગણવામાં આવે છે? તો કે ઋણ અંતર ગણવામાં આવે છે. પછી તો આપણને એવું કહે છે કે બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? એટલે હવે આપણે અહીંયા ઘણે અમુક શબ્દો છે એ પહેલા લખવા પડે. શું કીધું આપણને? કીધું આપણે એવું કહીશું કે પૂર્વ દિશા તરફ કાપવામાં આવતા અંતરને કેવું ગણાવીએ છીએ? આપણે ધન પૂર્ણાંક ગણાવીએ છીએ. અને પશ્ચિમ દિશા તરફ કાપવામાં આવતા અંતરને ઋણ પૂર્ણાંક લેવામાં આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું? એટલે કે તમે જ્યારે એ બિંદુએથી તમે પૂર્વ દિશા તરફ જાઓ ત્યારે એને ધન ગણવાનું રહે, પછી જ્યારે તમે એને પશ્ચિમ દિશા તરફ બી બિંદુએથી ચાલો ત્યારે આપણે એને કેવું ગણવાનું રહેશે? ઋણ ગણવાનું રહે છે. એટલે કે જ્યારે આપણે રીટા એ બિંદુથી પૂર્વ દિશામાં કેટલું અંતર કાપે છે? તો કે 20 કિલોમીટર નું, એટલે આપણે કેવું ગણશું? પ્લસ 20 કિલોમીટર નું અંતર કાપે છે. હવે ફરી પાછું શું કે છે? એ જ બિંદુથી, એટલે કે આપણે એવું કહીશું
કે હવે રીટા બી બિંદુથી પશ્ચિમ દિશામાં કેટલું કાપે છે? 30 કિલોમીટરનું. પરંતુ આપણે 30 કિલોમીટર કઈ દિશામાં કાપે છે? પશ્ચિમ દિશામાં. એટલે આપણે એને કીધું હતું કેવું ગણવાનું? ઋણ ગણવાનું. પશ્ચિમ દિશામાં આપણે એને અંતરને ઋણ પૂર્ણાંક ગણવામાં આવે છે. એટલે કે પશ્ચિમ દિશામાં 30 કિલોમીટર એટલે કે ઋણ 30 કિલોમીટર અંતર કાપે છે. તો હવે આપણે એવું કહે છે કે છેલ્લે એટલે કે અંતિમ સ્થાન શું કહે છે આપણને? કે જ્યારે રીટા પોતે કોઈ એક સ્થાને ઊભી રહે છે ત્યારે એનું અંતિમ સ્થાન શું હશે? એટલે એવું કહે છે કે રીટાનું અંતિમ સ્થાન, રીટાનું અંતિમ સ્થાન કેવું થાય? તો કે પેલા એ કેટલું ચાલ કાપે છે? તો કે 20 કિલોમીટર, પ્લસ 20 કિલોમીટર નું અંતર કાપે છે. અને બીજું શું કરીએ એમાં? બીજું જે અંતરિક આપે છે, બીજું જે અંતરિક આપે છે એ આપણે એની અંદર ઉમેરેલું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું અંતર શું કર્યું છે? એની અંદર ઉમેરેલું, એટલે કે અહીંયા પ્લસ ની નિશાની, મુખ્ય નિશાની. પરંતુ આ 30 છે એના માટે, તો કે વિરુદ્ધ દિશામાં ચાલે છે, એટલે આપણે અહીંયા માઇનસ નિશાની દર્શાવી. હવે આ પ્લસ ન દર્શાવો તો ચાલે, આ પ્લસ 20 જ કહેવાય, બરોબર છે. હવે આ વધતે ઓછે ઓછા, આ 30 ના 30 એમને, હવે આ સર વધતા કહેવાય, આ ઓછા કહેવાય, સરવાળો બાદબાકી, એટલે કે વધતે ઓછે ઓછા એટલે કે બાદબાકી થાય. તો 30 માંથી 20 જાય તો 10, અને મોટા ભાઈની નિશાની આટલા કિલોમીટરનું અંતર થાય. એટલે કે બિંદુ એ થી રીટાનું અંતિમ સ્થાન છે આપણને આટલું મળે છે. એટલે આપણે એમ કહીએ કે બિંદુ એ થી રીટાનું અંતિમ સ્થાન કેટલું મળે છે? તો કે માઇનસ 10 કિલોમીટર. હવે માઇનસ નિશાની જોજો, ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા માઇનસ નિશાની શેનું સૂચન કરે છે? ઊંધું ન ફાલતી એવું નથી. અહીંયા માઇનસ નિશાની એવું કહે છે કે એ બિંદુથી પશ્ચિમ તરફ 10 કિલોમીટર દૂર છે એવું કહેવા માગે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. માઇનસ નિશાની છે અહીંયા ઋણ કિંમત નથી દર્શાવતી. ખાસ આપણે એ જોવાનું છે કે તમે એમ સમજો કે સર અહીંયા માઇનસ નિશાની એટલે શું, એ ઓછા 10 કિલોમીટર અંતર કાપે? તો કે ના, કિલોમીટર કોઈ દી આપણે ઓછા કપાય નહીં, એટલે કે માઇનસમાં ન હોય. પરંતુ અહીંયા માઇનસ નિશાની છે શેનું સૂચન કરે છે? તો કે માઇનસ નિશાની છે એ ડાબી તરફ એટલે કે પશ્ચિમ તરફની દિશાનું સૂચન કરે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ તો દાખલો 6. હવે દાખલા નંબર 7. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7 છે ને, એમાં બે ચોરસ આપ્યા છે અને એમ કીધું છે કે આમાંથી જાદુઈ ચોરસ છે એને તમારે શોધવાના છે. હવે એમાં જાદુઈ ચોરસમાં એવું કીધું કે દરેક હરોળ, હરોળ એટલે આડીને હરોળ કહેવાય, ઊભીને કોલમ કહેવાય, અને એના વિકર્ણો એ સમાન સરવાળો ધરાવે છે. આવો ચોરસ આપેલો છે. હવે એમ કીધું કે હરોળ આડી હરોળ, ઊભી કોલમ, આડા વિકર્ણ, આ બધા જ નો સરવાળો જો સરખો આવે, શું કહે છે? જો સરખો આવે તો ને તો જ તમારે શું સમજવાનું કે આ જાદુઈ ચોરસ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ હવે પહેલી હરોળ, હરોળ એટલે આડી વધળ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખી નાખું આડી લાઈન એટલે તમને સમજાય. હવે એનો 5 વધતાની નિશાની કોની? માઇનસ 1 વધતા માઇનસ 4. હવે આનો તમે સરવાળા બાદબાકી કરો એટલે 5 ના 5 એમને વધતે ઓછે
ઓછા અહીંયા એક ના એક વધતે ઓછે ઓછા અહીંયા ચાર આ પાંચ ના પાંચ એમને રાખ્યા ઓછે ઓછે વધતા એટલે કે આ બેનો શું થાય સરવાળો થાય જો સરવાળો ગમે એમ કરશો તમે છેલ્લે જવાબ સરખો જ આવશે ઓછે ઓછે વધતા એટલે કે બેનો સરવાળો થાય ચાર ને એક પાંચ મોટા ભાઈ ની નિશાની મોટા કોણ ચાર તો માઇનસ છે તો માઇનસ ની નિશાની હવે આનો બેનો સરવાળો બદલે કરો એટલે જીરો આવે હવે જ્યારે તમે આમ ઉપરથી નીચે સુધી બધામાં જતા જશો હવે એવી રીતના એમ કહું કે બીજી હરોળ એ આડી લાઈન જ બરોબર છે પછી માઇનસ બે માઇનસ પાંચ માઇનસ બે વત્તા સાત બરાબર હવે સીધો જ હું મૂકી દઉં માઇનસ સાત વત્તા સાત બરાબર ઝીરો ઓછો ઓછે વત્તા પાંચ ને બે સાત વત્તા સાત એમને આ બેનો અહીંયા મેં શું કર્યો સરવાળો હવે અહીંયા આમ કહું કે ત્રીજી હરોળ એટલે કે આડી લાઈન બરોબર છે અહીંયા કહું કે ઝીરો વત્તા ત્રણ વત્તા નિશાની માઇનસ ત્રણ હવે ઝીરો વત્તા ત્રણ એટલે ત્રણ આ વધતે ઓછે ઓછા એટલે ઓછા ત્રણ ના ત્રણ એમને ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો હવે ઊભી પહેલી કોલમ કોલમ કેને કહેવાય ઊભા હોય ને કોલમ કહેવાય અહીંયા ઊભી લાઈન કરી દઉં કોલમ એટલે ઊભી લાઈન હવે એનો સરવાળો કરવાનો આમ એટલે કે પાંચ વધતા કૌંસમાં માઇનસ પાંચ વધતા ઝીરો આમાં સરવાળો કરું પાંચ ના પાંચ એમને વધે ઓછે ઓછા પાંચ ના પાંચ એમને આ ઝીરો એટલે કાંઈ નહીં લખવાની જરૂર નથી પાંચ માંથી પાંચ જાય તો ઝીરો બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે આનો બીજી કોલમ ઊભી લાઈન માઇનસ એક માઇનસ બે વત્તા ત્રણ આ બે નો સરવાળો કરો એટલે માઇનસ ત્રણ આવે વત્તા ત્રણ બરાબર ઝીરો ત્રીજી કોલમ બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજી કોલમ આવે એટલે આપણે શું કરશું તો કે ત્રીજી કોલમમાં પણ એવું જ થશે ત્રીજી કોલમ લઈએ તો માઇનસ ચાર વત્તા સાત માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર વત્તા સાત વધતે ઓછે ઓછા ત્રણ બરાબર હવે પેલા માઇનસ છે બે નો સરવાળો થઈ જાય માઇનસ માઇનસ પ્લસ એટલે કે ચાર ને ત્રણ સાત નિશાની મોટા ભાઈ ની એટલે ચાર ની નિશાની માઇનસ સાત વત્તા સાત બરાબર ઝીરો હવે વિકર્ણ લેવાનો વિકર્ણ એટલે તમને ખબર હોય કે ચોરસ ની અંદર વિકર્ણ હોય એટલે કે સામ સામેના જે ખૂણા હોય એને શું કહેવાય વિકર્ણ એટલે આને આ વિકર્ણ કહેવાય આમ એટલે આ જે લાઈન થઈ એનો સરવાળો કરવાનો હવે આપણે બરોબર છે વિદ્યાર્થી મિત્રો કે પેલા વિકર્ણ છે તો પાંચ વત્તા માઇનસ બે વત્તા માઇનસ ત્રણ બરાબર પાંચ ના પાંચ એમને માઇનસ બે માઇનસ ત્રણ બરાબર પાંચ હવે આ બેનો સરવાળો કરો એટલે માઇનસ પાંચ આવશે પાંચ ને પાંચ ઝીરો હજી એક વિકર્ણ આવશે આ પેલો વિકર્ણ હતા આ બીજો વિકર્ણ હતો બીજો વિકર્ણ કયો આવશે વિદ્યાર્થી મિત્રો હજી તમને ખબર પડે હવે કયો બીજો વિકર્ણ આવશે તો કે આ આ ત્રાસો તો હવે એનો સરવાળો કરીએ તો માઇનસ ચાર વત્તા માઇનસ બે વત્તા ઝીરો હવે આ માઇનસ ચાર એમને વધતે ઓછે ઓછા બે ના બે આ વધતે ઓછે ઓછા બે ના બે એમને વધતા ઝીરો એને લખવાની જરૂર નથી ઓછે ઓછે વધતા એટલે કે સરવાળો ચાર ને બે છ અને અહીંયા આવે મોટા ભાઈ ની નિશાની મતલબ કે છ તો આમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું તો કે બધાનો સરખો સરવાળો આવ્યો પરંતુ એક જ વિકર્ણ છે એનો સરવાળો સરખો આવતો નથી એટલે અહીંયા ઝીરો ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ સિક્સ બરોબર કે આ માઇનસ સિક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે માઇનસ છે ઝીરો જેટલા ન થાય એટલા માટે થઈને આ ચોરસ જાદુઈ નથી એટલે લખું કે આ ચોરસ કેવો નથી જાદુઈ નથી બીજો ચોરસ છે તમારે લેસનની અંદર કરવાનો રહેશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે
આપણે કેવી રીતના છે એ આ ચોરસ છે એ ગણવાના રહેશે. હવે આગળ દાખલા નંબર આઠ. દાખલા નંબર આઠ, નીચે આપેલી કિંમતો એ અને બી માટે હવે આવું કંઈક પ્રશ્ન આઠ માટે એક સમીકરણ આપેલું છે. હવે આપણે એને એવું કીધું ચકાસવાનું છે. ચકાસવા માટે થઈને આપણે રકમ આપી છે, નીચે અલગ અલગ ચાર રકમો આપી છે. હવે ચાર રકમ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી હું એક રકમ વાળો દાખલો કરાવું છું, બરોબર છે. એમાં બીજી જે રકમ છે ને એ હું કરાવું છું, બાકીના તમારે જાતે કરવાના રહેશે. એ બરાબર 118 અને બી બરાબર 125. હવે તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર આપણે આના બરાબર આ થાય છે કે નહીં, આ જ સમીકરણની અંદર આપણે આ રકમો મૂકવાની. એ એટલે કેટલા મૂકવાના, તો કે 118, અને બી આવે એટલે 125 મૂકવાના છે આ સમીકરણની અંદર. તો એના માટે શું કરવાનું, આપણે માત્ર એટલું કરવાનું કે ભાઈ આ ડાબી બાજુ જે છે એના બરાબર આ જમણી બાજુ થઈ જાવી જોઈ, એટલે આપણો દાખલો સાચો. જો એમ ન થતું હોય તો કહી દેવાનું કે આના બરાબર આ થતું નથી, જે શક્ય નથી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે આપણે આમ લખશું કે પેલા ડાબા બરાબર શું લખશું, ડાબા બરાબર, તો ડાબી બાજુ બરાબર શું છે, એ માઇનસ કૌંસમાં માઇનસ બી, આ ડાબી બાજુ થઈ ને બરાબરની જે ડાબી બાજુ છે એ આપણે લખી. હવે એ એટલે આ રકમમાં કેટલા આપ્યા, 118, આ માઇનસ ના માઇનસ, આ કૌંસ નો કૌંસ, આ માઇનસ ના માઇનસ, અને બી બરાબર કેટલા આપ્યા, 125. હવે આને એમને રાખો 118. આ બે નિશાનીનું તમને આપણે અગાઉ જોયું હતું નિયમ હતા, ચાર નિયમ હતા, વધતે વધતે વધતા, ઓછે ઓછે વધતા, વધતે ઓછે ઓછા, ઓછે વધતે ઓછા, એ જે નિયમ હતા ફરી પાછા અહીંયા એને લાગુ કરવાના. કેવી રીતના, ઓછે ઓછે વધતા નિશાની થાય એટલે એને શું કરવાના, અહીંયા વધતાની નિશાની મૂકવાની. જો સરવાળા બાદ બાકી છે, આ ગુણાકાર કહેવાય, આ બંને વચ્ચેનો નિશાની વચ્ચેનો ગુણાકાર છે, એટલે કે નિશાનીમાં ઓછે ઓછે શું થઈ જશે, વધતા થઈ જાય, બરોબર છે. હવે આ 125 એમને, હવે તો તમને ખબર જ છે આ બે નિશાની વચ્ચે વધતાની નિશાની, તો બેનો શું થાય સરવાળો થાય, તો ઓબ્વિયસલી સરવાળો 8 ને 5, 13 નો તગડો વધી પડે 1, 1, 2, 3, 4 ને અહીંયા 2, તો 243, એટલે કે ડાબી બાજુ બરાબર 243 એવા, તો જમણી બાજુ બરાબર એ 243 આવવા જોઈએ, તો આપણે આ નિયમ છે સાચો પડે છે. તો જોઈએ હવે જમણી બાજુ શું છે, એ વત્તા બી, હવે એ વત્તા બી અહીંયા લખી નાખું, બરોબર છે, એ વત્તા બી અહીંયાથી અહીંયા લખ્યું. હવે હવે વળી પાછું આના વસ્તુ, એ એટલે કેટલા, તો કે 118, આ વત્તાની નિશાની, આ વત્તાની નિશાની, બી એટલે કેટલા, તો કે 125, કેટલા છે 125 છે. હવે કાંઈ નહીં, સામાન્ય સાદું સિમ્પલ, આમાં જેમ સરવાળો કર્યો હતો એમ સરવાળો, તો આનો સરવાળો કર્યો હતો એ જ સરવાળો અહીંયા કરવાનો છે, તો આટલો જ જવાબ આવશે. તો સીધે સીધું આપણે અહીંયા એને મૂકી દઈએ, તો અહીંયા આપણે શું કહી શકીએ કે ભાઈ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, આ બે કેવી આવી, સરખી આવી, કેમ કે જો અહીંયા જે ડાબી બાજુ બરાબર 243 આવ્યા, એટલા જમણી બાજુ બરાબર 243 આવેલા છે, બરોબર છે. તો આપણે એમ કહીશું અહીંયા કણે કે એ માઇનસ કૌંસમાં માઇનસ બી બરાબર એ વત્તા બી, એ કેવું છે, સાચું છે. પણ કેના માટે, તો કે આ રકમ માટે, એટલે કે 118 અને બી બરાબર 125 માટે થઈને, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતા દાખલા આઠમો. હવે આના આધારે બીજા ત્રણ દાખલા આવવાના વાત છે, બસ આ જ વસ્તુ છે, કાંઈ નથી, માત્ર અહીંયા એ અને બી બદલે છે, બાકી આ જ રીતના દાખલા છે, એટલે એ ને દાખલા તમારે ગણવાના છે, બાકીના ત્રણ દાખલા તમારે હોમવર્કની અંદર એ ગણી નાખવાના રહે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એનાથી આગળ
દાખલા નંબર 9 કે પેલો દાખલો છે એ માઇનસ 8 વધતા માઇનસ 4 પછી અહીંયા ચોરસ આપ્યું માઇનસ 8 માઇનસ કૌંસમાં માઇનસ 4. હવે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર આપણને વાક્યમાં એવું કીધું કે વાક્યને સાચું બનાવવા માટે આપણે ખાનાની અંદર ત્રણ નિશાનીનો ઉપયોગ કરવાનો છે. એક આવી નિશાની છે, એક આવી નિશાની છે અને એક આ બે લીટા છે. તો પહેલા તો આપણે આને આગળ ભણતા પહેલા તો આ નિશાની એટલે શું તમને ખબર હોય, તમે ધોરણ 6 ની અંદર 5માં ની અંદર આવી નિશાનીઓ આવી ગઈ હોય તો કઈ નિશાનીને શું કહેવાય એ તમને ખબર જ હોવી જોઈએ. તો આ જે નિશાની છે એ ગ જેવું લાગે છે. કેવું? ગ, ગણપતિનો ગ કરીએ એટલે આપણે કેવી રીતના કરીએ, ગણપતિનો ગ આમ કરીએ એટલે એ કેવું કહેવાય, આ ગ. એટલે આને શું કહેવાય, ગ્રેટર ધેન. શું કહેવાય છે આને? ગ, ગણપતિનો ગ જેવું કરીએ એટલે આને ગ્રેટર ધેન કહેવાય. શું કહેવાય? ગ્રેટર ધેન. આ લખોટાના લ જેવું છે. કેના જેવું છે? લખોટાના લ જેવું. કેમ કે આપણે આમ કે આમ કરીએ છીએ એટલે લખોટાનો લ એટલે એને લેસ ધેન કહેવાય. શું કહેવાય છે? લેસ ધેન કહેવાય છે. અને આ બરાબર એટલે કે એ શું દર્શાવે છે? બરાબરની નિશાની દર્શાવે છે. બરાબર એટલે કેવું કહેવાય? તો કે સરખું, બંને બાજુનું પલડું સરખું છે એમ કહે છે. એટલે કે આ બાજુ સરખી અને આ બાજુ સરખી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોઈએ આ દાખલા કેવી રીતના ગણવાના છે. હવે આની અંદર આપણને ખબર કેવી પડશે? તો કે આ ડાબી બાજુ, આ ડાબી બાજુ છે. હવે ડાબી બાજુ છે આપણે એને અહીંયા લખીએ માઇનસ 8 વધતા કૌંસમાં માઇનસ 4. હવે આનો સરવાળો કરો તો માઇનસ 8 આ વધતે ઓછે ઓછા, નિયમ યાદ કરવાના ફરી વખત કે વધતે ઓછે ઓછા અહીંયા કણે 4 ના 4 એમને. હવે ઓછે ઓછે વધતા શું થાય છે? ઓછે ઓછે વધતા એટલે કે સરવાળો થાય તો 8 ને 4 12. 8 ને 4 12. હવે નિશાની મોટા ભાઈની, મોટું કોણ 8, એ કેવા છે? માઇનસ. તો અહીંયા નિશાની આવશે માઇનસ ની નિશાની. હવે આલી બાજુ જબા અહીંયા લખીએ માઇનસ 8 આ ઓછા આ માઇનસ 4. બરોબર છે? તો આ માઇનસ 8 એમને આ ઓછે ઓછે વધતા, ઓછે ઓછે વધતા, બે સરખી હોય તો સરવાળાની નિશાની આવે. ખબર છે ને આપણે આવ્યું હતું અહીંયા 4. ઓછે વધે બે વિરુદ્ધ નિશાની છે એકબીજાની, એટલે શું થાય? બાદબાકી થાય. એટલે કે ઓછે વધે ઓછા એટલે કે બાદબાકી થાય, વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી. તો 8 માંથી 4 જાય તો 4, અને એ કેવી? તો કે મોટા ભાઈની નિશાની 2 માંથી, તો મોટો કોણ 8, તો મોટા 8 છે એ માઇનસ છે એટલે માઇનસ ની નિશાની. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનું છે આપણા માટે. શું ખાસ ધ્યાન રાખવાનું છે? તો અહીંયા એવું છે કે 12 મોટા કે પછી માઇનસ 4 મોટા કયો છે વિદ્યાર્થી મિત્રો? ક્યાં મોટા કહેવાય? તો ઘણા વિદ્યાર્થીઓ આમાંથી એવો જવાબ આપે કે સર તમે અત્યારે એમ કહેશો તો કે 12 મોટા, પરંતુ ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, માઇનસ ની નિશાની આપેલી છે એટલા માટે અહીંયા કિંમતના આધારે આપણે જો આને ગણીએ, કિંમતના આધારે ગણીએ જો નિશાની આપેલી છે એ પ્રમાણે, તો અહીંયા માઇનસમાં 12 છે એટલા માટે એ નાના કહેવાય. કેવી રીતના નાના કહેવાય જો હું સમજાવું તમને. સંખ્યા રેખા છે 0 1 -2 -3 -4 -5, 1 2 3 4 5. હવે જો પ્લસ માં તો તમને ખબર હોય કે જે મોટા હોય એ જ મોટા કહેવાય, પરંતુ હવે જો હું એમ કહું કે અહીંયા 2 છે અને અહીંયા 4 છે, એટલે કે -2 મોટા કહેવાય કે -4 મોટા કહેવાય? તો જે શૂન્યથી જે નજીક પડે ને, શૂન્યથી જે નજીક પડે ને એ કેવા કહેવાય? મોટા કહેવાય. કેવા કહેવાય? મોટા કહેવાય. તો કોણ નજીક પડે, -2 નજીક પડે કે -4 નજીક પડે શૂન્યને? -2 નજીક પડે.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ બે ની સરખામણીમાં કોણ મોટું થયું કહેવાય? માઇનસ બે. બરોબર છે, આ માઇનસ બે છે એ કેવા થયા? મોટા થયા. હવે માઇનસ બે મોટા થયા તો નાના ભાઈ ને આપણે શું કરવાનું? કોણી મારવાની. શું કરવાનું? નાના ભાઈ ને આપણે કોણી મારવાની રહેશે. આમાંથી જેવું નિશાની નો ઉપયોગ કરવાનો, આપણે નાના ભાઈ ને અણીવારી નિશાની કેવી બાજુ રહેવી જોઈએ? નાના ભાઈ ને. તમને ખબર પડી સર આ માઇનસ ચાર છે એ નાના છે, એટલે હવે આપણે યાદ રાખશું કે જયારે બંને નિશાનીઓ આવી સરખી માઇનસ વાળી હોય તો જે મૂલ્ય નાનું, એટલે કે આ નાનું હોય, બાર નાના કે ચાર નાના, તો કે ચાર નાના કહેવાય. જયારે માઇનસ નિશાની હોય ત્યારે અહીંયા નાનું મૂલ્ય હોય એ હંમેશા માઇનસ બે નિશાની હોય, એટલે એ કેવું ગણવાનું? મોટું ગણવાનું. કેવું ગણવાનું? મોટું ગણવાનું. મતલબ કે આ માઇનસ ચાર છે એ કેવા છે? મોટા છે. ત્યારે માઇનસ બાર છે એ કેવા છે? નાના છે. તો આપણે કેની કોણી મારવાની હતી? નાનાને કોણી મારવાની. કેને કોણી મારવાની? નાનાની. એટલે આપણે નિશાની કેવી બાજુ આવશે? તો કે આ તરફ આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે નિશાની ક્યાં લખશું? અહીંયા કણે આપણે શું લખવું? આમ લેસ ધેન લખવાનું થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતના તમારે બીજા દાખલા પણ અહીંયા ગણવાના રહે છે. કેટલા? તો કે આવા બીજા ચાર દાખલા છે એ તમારે આવી જ રીતના ગણવાના રહે છે. તમને આનાથી ખબર પડી જાય કે કેમાં લેસ ધેન આવશે અને કેમાં ગ્રેટર ધેન આવશે. હવે અહીંયા બરાબર ક્યારે આવે? બરાબર ક્યારે આવે? જો તમને ખબર હોય બરાબર ક્યારે આવે કે બંને બાજુ સરખા હોય, એટલે કે હું એમ કહું અહીંયા તેર આવ્યા અને આવી બાજુ તેર આવે તો અહીંયા બરાબર ની નિશાની. અહીંયા એમ કહું કે માઇનસ તેર આવ્યા બંને બાજુ તોય બરાબર ની નિશાની. પણ હું એમ કહું કે એક બાજુ બે આવ્યા અને બીજી બાજુ માઇનસ બે આવ્યા તો અહીંયા કણે બરાબર ની નિશાની આવશે નહીં. બરાબર ની નિશાની આવે નહીં, ખોટું કહેવાય. કેમ કહેવાય? કેમ કે એ બે નાના મોટા મૂલ્યો છે. ક્યાં? પ્લસમાં હોય મોટા કહેવાય અને માઇનસમાં હોય નાના કહેવાય. એટલે નાનાને કોણી મારવાની? ત્યારે નાનાને માઇનસમાં હોય એને કોણી મારી દેવાની. ત્યારે બીજું કાંઈ જાજુ વિચારવા જવાનું નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતના તમારે બાકીના જે કેટલા છે? બાકીના ચાર દાખલા છે તમારે પૂરા કરવાના રહે છે. તો આ હતો આપણો આજનો ટોપિક, અને આજે જે લેસનમાં આપેલા દાખલા છે એ તમારે દરેક વિદ્યાર્થીઓએ ચોકસાઈપૂર્વક ગણવાના રહે છે. અસ્તુ.